સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અઠ્યાવીસ તારીખના રોજ નિયોલ ટ્રાન્સપોર્ટ નગરના તેત્રીસ નંબરના ગોડાઉનમાંથી ગોવા બનાવટનો ચાલીસ લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની પ્રાથમિક પૂછતાછમાં જ આ વિદેશી દારૂની હેરાફેરી ફ્લિપકાર્ટ તેમજ એમેઝોનના પાર્સલ બનાવી દારૂ સુરત શહેરમાં બંધ બોડીના ટેમ્પોના માધ્યમથી સપ્લાય કરવામાં આવતો હતો જો કે આ બુટલેગર લિસ્ટેડ પણ હતા પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસનું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવ્યું ન હતું જો કે વિદેશી દારૂ પકડાયા બાદ રેન્જ આઈજી રાજકુમાર પંડ્યાને તાત્કાલિક અસરથી સુરત જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા એસઆઈ શૈલેષ માનસિંહ હેડ કોન્સ્ટેબલ કેતન પટેલ હેડ કોન્સ્ટેબલ જગદીશ અંબાજી તેમજ એસઆઈજીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિત ચૌધરીની ડાંગ ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી ચાર પોલીસ કર્મચારીઓની બદલી બાદ સુરત જિલ્લા પોલીસનું રાજકારણ ચરમસીમાએ હોય એવું જણાઈ રહ્યું છે અચાનક ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ મોનિટરિંગ સેલની એક પછી એક રેડની ઘટના બાદ પોતાના ઉપર ઉડતા છાટાથી બચવા માટે ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરી ભોગ લીધો હોવાનો ચર્ચાઈ રહ્યો છે બીજી તરફ પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ સુરત જિલ્લા પોલીસનો વહીવટ લેવા માટે પણ છેલ્લા ઘણા લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હોવાની પણ ચર્ચા બન્યું રહી છે અચાનક ચાર પોલીસ કર્મચારીની ડાંગ ખાતે થયેલી બદલીને લઈ હાલ તો પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે રમેશ ખંભાતે દિવ્યાંગ ન્યૂઝ કડોદરા